નમસ્કાર વિદ્યાર્થીઓ તો કેમ છો હવે આજે આપણે સ્ટાન્ડર્ડ એટ નાઇન ટેન મેથ્સ એન્ડ સાયન્સ ચેનલની અંદર ધોરણ આઠ ગણિત વિષય ચેપ્ટર સાત ઘન ઘનમૂળમાં આગળ વધીએ તો ગયા વિડીયોની અંદર તમે ઘન ઘનમૂળ વિશેની પ્રાસ્તાવિક માહિતી પ્રાસ્તાવિક સમજ લઈ લીધી છે તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો અભ્યાસ કરવાના છીએ જેની અંદર સૌપ્રથમ દાખલો છે કે કઈ સંખ્યા ઘન નથી એ વાત મેં તમને કરેલી છે ગયા વિડીયોની અંદર તો તમે અવશ્ય જોયો હશે એવી આશા મને છે હજી હજી સુધી ન જોયો હોય તો ચેનલની અંદર એ વિડીયો છે જોઈ લેવો તેમજ જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ વિદ્યાર્થીઓને ખાસ અપીલ છે કે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરે તેમજ તમારા મિત્રો સુધી વધુને વધુ આ વિડિયોઝને પહોંચાડો તેમને પણ શેર કરો બરાબર છે તેમને પણ કહો કે ચેનલને સબસ્ક્રાઈબ કરે જેથી કરી અમારું મોટિવેશન અમને પણ મોટિવેશન મળતું રહે અને નવા નવા વિડીયો બનાવવાનો જે છે એ ઈચ્છા જાગતી રહે તો ચાલો હવે શરૂ કરીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક તો મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાં દાખલા નંબર પહેલો એવો છે કે કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી આપણને પાંચ સંખ્યા આપેલી છે પેલી સંખ્યા છે બસો સોળ બીજી સંખ્યા છે એકસો અઠ્યાવીસ ત્રીજી સંખ્યા છે એક હજાર ચોથી સંખ્યા છે સો અને પાંચમી સંખ્યા છે છેતાલીસ હજાર છસો છપ્પન કઈ સંખ્યા પૂર્ણઘન નથી આપણે કહેવાનું છે તો મેં તમને કીધું હતું કે તમારે બધી સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવાના પછી એમાં જો ત્રણ ત્રણની જોડી જેમાં ન હોય એ સંખ્યા પૂર્ણઘન નહીં હોય તો ચાલો શરૂ કરીએ અવિભાજ્ય અવયવો પાળવાની શરૂઆત કરીએ તો પહેલી સંખ્યા બસો સોળથી અવિભાજ્ય અવયવો પાળતા તમને હવે આવડવું જોઈએ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં આપણને જે સંખ્યાનું સ્વરૂપ મળે એ આપણે અવિભાજ્ય અવયવો કહીએ છીએ તો ચાલો બસો સોળના અવિભાજી અવયવ ઉપાડીએ તો એકમનો અંક યુગમાં છે એટલા માટે બે વડે ભાગ આવશે બે વડે ભાગ ચલાવીએ તો બે એકા બે એક આવે તો બસો સોળનો બે સાથે ભાગાકાર કરવાનો છે આમ તો બસો સોળ ભૈંગા બે કરશો એટલે એકસો આઠ મળશે ફરી એક વખત અહીંયા એકમનો અંક યુગમાં છે બેકી સંખ્યા છે એટલા માટે ફરીથી બે વડે ભાગ ચલાવવાનો તો બે વડે આપણે ભાગાકાર કરીએ તો એકસો આઠ ભેંગા બે મળશે આપણને ચોપન ફરી એક વખત અહીંયા યુગ્મ સંખ્યા મળી છે એટલે ફરીથી બે વડે ભાગ ચાલશે ચોપનના બે વડે ભાગાકાર કરશો એટલે મળશે હવે અહીંયા સત્યાવીસ છે અહીંયા એકમનો અંક યુગ્મ નથી એટલા માટે હવે આપણે શું કરશું ત્રણ વડે ચાલે છે ભાગ કે નહીં એ જોવું પડે તો આ બંને સંખ્યાનો સરવાળો કરવો પડે સાત વત્તા બે નવ નવ છે એ ત્રણના ઘડિયામાં આવે છે એટલા માટે ત્રણ વડે ભાગ હાલશે તો અહીંયા આપણે ત્રણ વડે ભાગાકાર કરી શકીએ સત્યાવીસનો ત્રણ વડે ભાગાકાર કરીએ એટલે નવ મળે નવનો ત્રણ વડે ભાગાકાર કરો એટલે ત્રણ મળે અને ત્રણ નો ત્રણ વડે ભાગાકાર કરો એટલે એક મળે તો આપણને બસો સોળના અવિભાજ્ય અવયવો કંઈક આવા મળ્યા છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણાકારમાં ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ જોઈ શકો છો અહીંયા બેની અને ત્રણની ત્રણ ત્રણની જોડી છે એટલે કે બસો સોળ બરાબર બેનો ઘન ગુણ્યા છ સોરી ત્રણનો ઘન આવું થશે એટલે કે આપણે અહીં કહી શકીએ કે અવિભાજ્ય અવયવોની અવિભાજ્ય અવયવોની ત્રિપુટી બને છે તેથી બસો સોળ પૂર્ણ ઘન છે પૂર્ણઘન ક્યારે નહીં હોય જ્યારે આ ત્રિપુટી નહીં બનતી હોય ને ત્યારે તો આગળ જોઈએ બીજો એકસો અઠ્યાવીસ બીજી સંખ્યા છે એકસો અઠ્યાવીસ તો એકસો અઠ્યાવીસમાં પણ એકમનો અંક યુગ્મ છે તો બે વડે ભાગ ચાલશે તો એકસો અઠ્યાવીસનો બે વડે ભાગાકાર કરતાં મળશે ચોસઠ ચોસઠનો બે વડે ભાગાકાર કરશું એટલે આપણને મળશે બત્રીસ બત્રીસનો ફરીથી બે વડે ભાગાકાર કરીએ તો સોળ મળશે સોળનો બે વડે ભાગાકાર કરીએ તો આઠ મળે આઠનો બે વડે ભાગાકાર પણ કરીએ તો આપણને ચાર મળે મિત્રો અહીંયા કઈ રીતે ભાગાકાર થાય છે એ બધી વસ્તુઓ તમને ખ્યાલ હોવો જોઈએ ભાગાકાર હવે તમને આવડે છે જો તમને આ રીતે ડાયરેક્ટ ભાગાકાર ન આવડતો હોય તો તમારે સાઈડમાં રફ પેજમાં કરી લેવો આ રીતના કે એકસો અઠ્યાવીસ ભાંઘા બે કેટલા મળે તો બે છક બાર થશે ઝીરો ઝીરો ઉપરથી આઠ આવશે બે ચાર આઠ ભાગશે આઠમાંથી આઠ જાય તો ઝીરો એટલે અહીંયા ચોસઠ આવશે સમજાય છે ચારનો બે વડે ભાગાકાર કરીએ તો અહીંયા બે મળશે 2 નો બે વડે ભાગાકાર થશે એટલે એક મળશે તો એકસો અઠ્યાવીસ માટે આપણને આવું મળ્યું છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ટોટલ સાત વખત બે મળ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા ત્રણ ત્રણની જોડી પણ અહીંયા ત્રિપુટી બનતી નથી તો આપણે લખી શકીએ કે અહીં અવિભાજ્ય અવયવોની ત્રિપુટી બનાવતા બે બાકી રહે છે બે છે બાકી રહી જાય છે તો બાકી રહે છે તેથી આપણે કહી શકીએ કે એકસો અઠ્યાવીસ પૂર્ણ ઘન નથી ચાલો હવે આપેલી છે અવયવો પાડીએ તો હવે એક હજારના અવિભાજ્ય અવયવો કંઈક આ મુજબ પડશે એક હજાર એટલે અંતિમ અંક જે એકમનો અંક છે યુગ્મ છે એટલે બે વડે એક હજારના અડધા પાંચસો પાંચસો ના અડધા અઢીસો અઢીસોના અડધા સવાસો હવે અહીંયા એકમનો અંક યુગમાં નથી એટલા માટે એકમનો અંક પાંચ છે તો પાંચ વડે ભાગ લાવો એકસો પચીસનો પાંચ વડે ભાગાકાર કરો એટલે પચીસ મળશે પચીસ છે પાંચ પાંચ વડે પચીસનો ભાગાકાર કરતાં પાંચ મળશે પચું પચું પચીસ થાય અને ફરીથી પાંચનો પાંચ વડે ભાગાકાર કરો એટલે એક મળે બરાબર છે તો અહીંયા આપણને એક હજારના અવિભાજ્ય અવયવો મળી ગયા છે બરાબર છે બે ગુણ્યા બે ગુણ્યા બે થશે અને પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ થશે એટલે કે ત્રિપુટી અહીંયા બનશે બેની ત્રિપુટી બનશે અને પાંચની ત્રિપુટી બનશે સમજાય છે આ એક છે તો આ બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વખત અને અહીંયા પાંચ ત્રણ વખત એટલે ગુણ્યા પાંચ ગુણ્યા થશે આવું એટલે કે એક હજાર બરાબર બે નો ઘન ગુણ્યા પાંચ નો ઘન થશે તેથી એક હજાર પૂર્ણ ઘન છે એવું આપણે કહી શકીએ હવે મિત્રો ચોથી સંખ્યા જે હતી એ છે સો તો ચાલો સો ના અવિભાજી અવયવ પાડીએ તો સો એટલે એકમનો અંક યુગમાં છે એટલે બે વડે ભાગાકાર કરવો પડશે સો ના અડધા કરો તો પચાસ મળશે પચાસના અડધા કરો એટલે પચીસ મળશે પચીસ એટલે પચુ પચુ પચીસ એટલે પાંચ ગુણ્યા પાંચ એટલે અહીંયા પાંચ વધે અને પાંચનો ભાગ પાંચ સાથે કરો એટલે એક મળે તો સો બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અહીંયા તો એક પણ ત્રિપુટી બનતી નથી અહીં એક પણ અવયવની એક પણ અવયવની ત્રિપુટી બનતી નથી તેથી સો ઘન નથી આવું આપણે લખી શકીએ ચાલો હવે જોઈએ પાંચમી સંખ્યા છેતાલીસ હજાર છસો છપ્પન એના અવયવ થોડા વધારે થશે એટલા માટે હું અહીંયા લખીશ કારણ કે મોટી સંખ્યા છે છેતાલીસ હજાર છસો છપ્પન તો અવિભાજ્ય અવયવ તો આ જ રીતે આપણે પાડીશું એકમનો અંક બે છે એટલા માટે બે વડે જ ભાગાકાર કરવાનો છેતાલીસ હજાર નો બે વડે ભાગાકાર કરશો એટલે આપણને મળશે ત્રેવીસ હજાર ત્રણસો ને અઠ્યાવીસ ત્રેવીસ હજાર ત્રણસો નો બે વડે ભાગાકાર કરશો કારણ કે અહીંયા એકમનો અંક આઠ છે તો મળશે અગિયાર અગિયાર હજાર ચોસઠને પણ બે વડે ભાગ ભાગવા પડશે એક અગિયાર હજાર છસો ચોસઠને તો આપણને જવાબ મળશે પાંચ હજાર આઠસો બત્રીસ મિત્રો આ બધા ભાગાકાર મોટા મોટા હોય એ તમારે જાતે કરવાના રહેશે સમજાય છે તો જ તમને ખ્યાલ આવશે કે આ રીતનો ભાગાકાર થાય છે અને તમારી ભાગાકાર ઉપર પકડ મજબૂત થશે એકમનો અંક બે છે એટલા માટે ફરીથી બે વડે ભાગાકાર એકમનો અંક છ છે ઓગણત્રીસ સોળ ને બે વડે ભાગીશું એટલે આપણને મળશે ચૌદસો અઠાવન ચૌદસો અઠાવનમાં એકમનો અંક આઠ છે તો એને ફરીથી બે વડે ભાગીએ તો જવાબ મળશે સાતસો ને ઓગણત્રીસ હવે આજે સાતસો ઓગણત્રીસ છે એમાં એકમનો અંક યુગ્મ નથી એટલા માટે બે વડે નહીં ભાગી શકીએ તો આપણે શું કરવું પડશે ત્રણની ચાવી લગાડવી પડશે યાદ કરો ત્રણની ચાવી તો ત્રણેય અંકોનો સરવાળો કરો સાત વત્તા બે નવ નવ વત્તા નવ અઢાર અઢાર છે એ ત્રણના ઘડિયામાં આવે છે એટલા માટે ત્રણ વડે ભાગ ચાલશે તો સાતસો ઓગણત્રીસને ને ત્રણ વડે ભાગતા જવાબ મળશે બસો તેતાલીસ તો ફરીથી અહીંયા એકમનો અંક ત્રણ છે સરવાળો કરવો પડશે ત્રણ વત્તા ચાર સાત સાત ચાલશે ત્રણ વડે તો ચાલો ત્રણ વડે હલાવીએ ભાગ તો અહીંયા જવાબ મળશે એક્યાસી આઠ વત્તા એક નવ નવ છે ત્રણ ના ઘડિયામાં આવે એટલે ત્રણ વડે ભાગ હાલે તો એક્યાસી નો ત્રણ સાથે ભાગાકાર કરતા આપણને મળશે સત્યાવીસ હવે સત્યાવીસની તો તમને ખબર જ છે સત્યાવીસ નો ત્રણ વડે ભાગાકાર કરતા આપણને મળશે નવ નવનો ત્રણ વડે ભાગાકાર કરતાં આપણને ફરીથી ત્રણ મળે અને ત્રણનો ત્રણ વડે ભાગાકાર કરતાં એક મળે થશે આવું તો અહીંયા જોઈ શકો છો ત્રણની ત્રિપુટી ફરીથી ત્રણની ત્રિપુટી ફરીથી ત્રણની ત્રિપુટી અને ફરીથી ત્રણની ત્રિપુટી સમજાય છે તો આ છેતાલીસ છસો છપ્પનમાં બેની ત્રિપુટી બને છે એક વખત ફરીથી બને છે બીજી વખત બેની ત્રિપુટી ત્રણની ત્રિપુટી એક વખત અને ત્રણની ત્રિપુટી બીજી વખત થશે આવું તો છેતાલીસ છસો છપ્પન છસો છપ્પન બેનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા ત્રણનો ઘન ગુણ્યા ત્રણનો ઘન તેથી કહી શકીએ આપણે કે છેતાલીસ છસો છપ્પન એ પૂર્ણ ઘન છે પૂર્ણ ઘન છે કારણ કે અહીંયા બધી ત્રિપુટી સંપૂર્ણ છે ક્યાંય પણ ત્રિપુટીમાં રહી જતું નથી ત્રણ ત્રણની જોડી પરફેક્ટ મળે છે એટલા માટે તો આ વાતથી મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ દાખલા નંબર પહેલાની હવે આગળ વધીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ બીજો દાખલો ગણીએ તો મિત્રો અહીંયા દાખલા નંબર બેની સૂચના કંઈક એવી આપેલી છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે તો એમાં પાંચ સંખ્યાઓ આપેલી છે બસો તેતાલીસ બસો છપ્પન બોતેર છસો પંચોતેર અને સો આ પાંચે પાંચ સંખ્યાઓ પૂર્ણઘન નથી એને આપણે પૂર્ણઘન બનાવવાની છે પણ કઈ રીતે કે આપણે એવી સંખ્યા શોધવાની છે કે આ સંખ્યા વડે ગુણવાથી એમાં ત્રણની જોડી જે ઘટતી હોય ને એ ત્રણની જોડી પરિપૂર્ણ થવી જોઈએ સંપૂર્ણ થવી જોઈએ બરાબર છે ત્યારે પૂર્ણઘન સંખ્યા બે કહેવાય તો ચાલો જોઈએ પેલો દાખલો બસો તેતાલીસ તો સૌપ્રથમ આપણે બસો તેતાલીસ ના અવિભાજ્ય અવયવો બનાવીએ તો બસો તેતાલીસ ના અવિભાજી અવયવો માટે આપણે અગાઉ પણ ક્યાંક દાખલામાં બસો તેતાલીસ આવ્યું હતું આડું વચ્ચે તો એને આપણે ત્રણ વડે ભાગ્યું હતું ત્રણ વડે ભાગતા આપણને એક્યાસી જવાબ મળ્યો તો એક્યાસી ને ત્રણ વડે ભાગાકર કર્યા હતો સત્યાવીસ મળે સત્યાવીસનો આપણે ત્રણ વડે ભાગાકાર કરીએ તો નવ મળે નવનો ત્રણ વડે ભાગાકાર કરીએ તો ત્રણ મળે અને ત્રણનો ત્રણ વડે ભાગાકાર કરીએ તો એક મળે તો બસો એટલે આપણને આ રીતે મળે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો અહીંયા એક ત્રણની જોડી ત્રિપુટી બની ગઈ એક અને અહીંયા એક ત્રણ ઘટે છે અહીંયા હજી એક ત્રણ હોવો જોઈએ પરંતુ છે નહીં સમજાય છે તો હવે શું કરવું બસો પૂર્ણઘન નથી એવું આપણે પહેલાં તો કહી શકીએ તો એમાં હવે શું ઘટે છે એક ત્રણ ઘટે છે ને બસ તો એ જ વસ્તુ કહેવાની તેથી બસો તેતાલીસને તેથી બસો તેતાલીસને ત્રણ વડે ગુણવાથી ત્રણ વડે ગુણવાથી તે પૂર્ણઘન બને બરાબર છે ચાલો ગુણીએ બસો ને ત્રણ વડે તો આ બસો તેતાલીસ તો છે જ આપણી પાસે એને ત્રણ વડે ગુણવાના છે બસો અને અહીંયા જમણી બાજુ શું હતું પાંચ વખત ત્રણ હતા તો હવે આપણે એક વખત હજી ત્રણ ગુણ્યો તો છ વખત થઈ જશે ને ત્રણ થશે આવું તો બસો તેતાલીસનો ત્રણ વડે ગુણ્યા કરતાં આપણને મળશે સાતસો ઓગણત્રીસ એટલે ત્રણની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત તેથી સાતસો ઓગણત્રીસ એ ઘન છે સાતસો ઓગણત્રીસ ઘન છે એટલા માટે આપણે કહી શકીએ કે બસો ને કોના વડે ગુણવાથી ત્રણ વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બનશે તો બસ આ આપણો જવાબ થઈ ગયો ખૂબ ઈઝી દાખલાઓ છે મિત્રો એવું જ હવે બસો છપ્પનમાં કરવાનું છે ચાલો જોઈએ બસો છપ્પન વિશે તો સૌપ્રથમ બસો છપ્પનના અવિભાજ્ય અવયવો અવયવ પાડીએ બસો છપ્પનને આપણે બે વડે ભાગીએ તો એકસો અઠ્યાવીસ મળશે

તો આ જુઓ બસ્સો છપ્પન પણ પૂર્ણઘન નથી તેથી અહીંયા ઘટે છે શું એકવાર આપણે હજી બેને ગુણી દઈએ તો અહીંયા ત્રણની જોડી સંપૂર્ણ થઈ જાય કે નહીં અહીંયા ત્રણની જોડી જે ઘટે છે એ પૂર્ણ થઈ જાય ત્રિપુટી પૂર્ણ થઈ જાય હા તો આપણે કહી શકીએ કે બસો છપ્પનને બે વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને બરાબર છે તો બસો છપ્પન ને બે વડે ગુણ્યા બસો છપ્પન ગુણ્યા બે તો અહીંયા આઠ વાર તો હતા બે તો નવ વાર થઈ જશે હવે આ ત્રણ વાર ત્રણ વાર અને ફરીથી ત્રણ વાર બરાબર તો બસો છપ્પનનો બે વાર બે વડે ગુણાકાર કરતાં આપણને મળશે પાંચસો બાર નો ઘન ગુણ્યા નો ઘન ગુણ્યા નો ઘન સમજાય છે તેથી પાંચસો એ પૂર્ણ ઘન મળે છે આપણને એટલા માટે બસો છપ્પનને કેટલા વડે ગુણવા પડશે પૂર્ણઘન બનાવવા માટે બે વડે વર્ગ વર્ગ ગુણમાં આપણે પૂર્ણ વર્ગ બનાવવા માટે આવું કરતા હતા યાદ હોય તો બરાબર છે તો હવે આગળ જોઈએ ત્રીજો દાખલો જે છે બોતેર બોતેરને કોની વડે ગુણીએ તો પૂર્ણઘન બને તો ચાલો બોતેરના આવી ભાજી અવયવ સૌપ્રથમ પાડવા પડશે બોતેરને બે વડે ભાગીએ તો છત્રીસ મળશે છત્રીસ ને બે વડે ભાગીએ તો અઢાર મળશે અઢાર ને બે વડે ભાગીએ તો નવ મળશે નવ માટે હવે બે વડે ન ભાગી શકાય ત્રણ વડે ભાગવા પડે તો ત્રણ જ મળે અને ત્રણ ને ત્રણ વડે ભાગવાય એટલે એક મળે તો બોતેર નવી બાજુ અવયવ શું મેળા બે ગુણ્યા બે ગુણ્યા બે અને ત્રણ ગુણ્યા ત્રણ એટલે આ પ્રકારે થયું તો અહીંયા ઘટે છે કોણ એકવાર ત્રણ ઘટે છે ને એકવાર હજી એકવાર જો હજુ અહીંયા ત્રણ આવી જાય તો ત્રિપુટી સંપૂર્ણ થઈ જાય એટલા માટે બોતેર આપણે આ રીતે લખાણ કરવાનું કે બોતેર પૂર્ણ ઘન નથી એટલા માટે બોતેરને કોની વડે ગુણવા પડશે અહીંયા ત્રણ વડે ગુણવા પડશે કોની વડે ત્રણ વડે બોતેરને ત્રણ વડે ગુણવાથી તે કેવું બને પૂર્ણ ઘન બને પૂર્ણ ઘન બને તો ચાલો બોતેરને ત્રણ વડે ગુણીએ બોતેર ગુણ્યા ત્રણ બોતેર ગુણ્યા ત્રણ તો અહીંયા શું થઈ જશે બે તો ત્રણ વાર હતા જ અને સાથે સાથે ત્રણ પણ ત્રણ વખત આવી જશે થશે આવું તો બોતેર નો ત્રણ સાથે ગુણાકાર મળશે બે નો ઘન ગુણ્યા ત્રણ નો ઘન તો આ બસો સોળ તો પૂર્ણ ઘન સંખ્યા છે બસો સોળ એ પૂર્ણ ઘન છે કોનો ઘન છે છ નો ઘન છે યાદ હોય તો પાંચસો બાર કોનો ઘન છે આઠ નો ઘન છે બરાબર છે આ બધી વસ્તુ યાદ રાખવી પડે તો ને આપણે ત્રણ વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બનશે તો ચાલો હવે આગળ વધીએ મિત્રો ચોથો દાખલો જે છે છસો પિંચોતેરના કોની સાથે ગુણવાથી તે પૂર્ણ ઘન બને જોઈએ તો ચોથું આપણને કંઈક આ રીતે આપેલું છે છસો પિંચોતેર તો સૌ પ્રથમ એના અવિભાજ્ય અવયવો પાડીએ તો એકમનો અંક બેકી નથી એટલા માટે બે વડે બે વડે ભાગ નહીં ચાલે તો સરવાળો કરી જુઓ છ વત્તા સાત તેર તેર વત્તા પાંચ અઢાર તો અઢાર છે ત્રણના ઘડિયામાં આવે એટલા માટે ત્રણ વડે ચાલશે તો ત્રણ વડે ભાગાકર કરો તો શું મળશે આપણને ત્રણ વડે ભાગાકર કરતા બસોને મળશે બસો પચીસને પણ આપણે ત્રણ સાથે ભાગી શકીએ ત્રણ સાથે ભાગતા આપણને મળશે પિંચોતેર પિંચોતેરને પણ ત્રણ સાથે ભાગી શકીએ પિંચોતેર ભયંગા ત્રણ કરો એટલે પચીસ મળે હવે પચીસ માટે આપણે પાંચ વડે ભાગ ચલાવવો પડે તો પચીસ ભેંગા પાંચ એટલે પાંચ અને પાંચ ભેંગા પાંચ એટલે એક તો છસો પિંચોતેર એટલે આપણને શું મળ્યું ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો અહીંયા ત્રણની ત્રિપુટી બની ગઈ પરંતુ આ પાંચ છે એની ત્રિપુટી બેની નથી અહીંયા એક વખત હજી પાંચ આવી જાય તો ત્રિપુટી બની જાય આપણે કોની સાથે ગુણવા પડશે છસો પિંચોતેરને પાંચ સાથે કોની સાથે પાંચ સાથે

છસો પિંચોતેરનો પાંચ સાથે ગુણાકાર આવું કંઈક મળશે તેત્રીસ પિંચોતેર કોનો ઘન છે પંદરનો ઘન છે યાદ હોય તો ત્રણનો ઘન અને અહીંયા ગુણાકાર સાથે પાંચનો ઘન આવું થશે ત્રણનો ઘન ગુણ્યા પાંચનો ઘન કારણ કે ત્રણ પણ ત્રણ વખત છે અને પાંચ પણ ત્રણ વખત હવે થઈ ગયા તેથી તેત્રીસ પિંચોતેર શું છે પૂર્ણ ઘન સંખ્યા છે જે આપણે સૌ જાણીએ છીએ તો છસો પિંચોતેર ને કોની સાથે ગુણવાથી તે પૂર્ણ પૂર્ણગન બનશે પાંચ સાથે ગુણવાથી બરાબર ચાલો આગળ વધીએ પાંચમો દાખલો છેલ્લો દાખલો વિડીયોનો પછીનો જે અભ્યાસ છે આપણે નેક્સ્ટ વિડીયોથી કરવાના છીએ દાખલા નંબર ત્રણથી તો આ પાંચમો દાખલો હવે જોઈએ જે છે સો સો ને કોની સાથે ગુણવાથી તે પૂર્ણ પૂર્ણાગન બને તો ચાલો પેલા સૌપ્રથમ પ્રથમ તેના અવિભાજ્ય અવયવ પાડો તો સોના અડધા પચાસ પચાસના પાછા અડધા પચીસ પચીસને પાંચ વડે ભાગો તો પાંચ અને પાંચને પાંચ વડે ભાગો તો એક આ તો આપણે સૌ જાણીએ છીએ તો સો બરાબર શું મળશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો અહીંયા તો મિત્રો એક પણ ત્રિપુટી નથી બનતી સો પૂર્ણ ઘન નથી સો પૂર્ણ ઘન નથી તો અહીંયા જુઓ બે પણ ખૂટે છે એક અને એક વખત પાંચ પણ ખૂટે છે તો આપણે બે વડે ગુણવા પડશે અને પાંચ વડે પણ ગુણવા પડશે ગુણવા પડશે ને એટલે આ બંનેનો પણ ગુણાકાર જ થશે ને તો ફાઈનલી કોના વડે ગુણવા પડશે દસ વડે ગુણવા પડશે સમજાય છે અહીંયા બે ઘટે છે અહીંયા પાંચ ઘટે છે તો ટોટલ કેટલા ઘટા બે ગુણ્યા પાંચ એટલે દસ તો આપણે સો ને દસ વડે ગુણીએ તો આપણને પૂર્ણ ઘન સંખ્યા મળે તો બસ એ આપણો જવાબ થશે સો ને દસ વડે ગુણતા તે પૂર્ણ ઘન બને તો સો ગુણ્યા દસ કરો મિત્રો અહીંયા બે ગુણ્યા બે અહીંયા એક વખત બે મૂકી દો અને અહીંયા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા એક વખત પાંચ મૂકી દો તો અહીંયા બેની ત્રિપુટી તૈયાર પાંચની ત્રિપુટી પણ તૈયાર સો ગુણ્યા દસ કરતાં આપણને મળશે એક હજાર અહીંયા બેનો ઘન અને અહીંયા ગુણાકારમાં પાંચનો ઘન તેથી હજાર છે એ આપણને પૂર્ણ ઘન મળી ગઈ બરાબર છે તો આ વસ્તુ થઈ ગઈ સો માટેની સો દસ વડે ગુણતા તે પૂર્ણ ઘન બનશે તો આ વાત થઈ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના દાખલા નંબર બે સુધીની હવે આગળનો જે અભ્યાસ છે દાખલા નંબર ત્રણથી એ આપણે આવતા વિડિયોની અંદર કરીશું